આણંદ શહેર ખાતે આવેલ સાઈબાબા મંદિરની મુલાકાતે પહોંચી અમારી રપ્તા ન્યૂઝ બુલેટિનની ટીમ શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા જનકભાઈ પટેલની ખાસ મુલાકાત. રપ્તા બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમે આવ્યા છીએ અહીંયા આણંદ સાઈબાબાના મંદિરે. હવે હું તમારી સાથે વાત કરાવીશ સાઈબાબા મંદિરના મેઇન ટ્રસ્ટી. શું નામ? જનકભાઈ. જનકભાઈ આપણા સાઈબાબા મંદિરના મેઇન ટ્રસ્ટી, એમની સાથે આપણે વાત કરીશું. કયા દિવસે વધારે અહીંયા પબ્લિકની અવર જવર દેખાય છે માટે આપણને જનકભાઈ કહેશે. સાઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ, હું જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું. સાઈબાબા મંદિર 1992માં જેની સ્થાપના થઈ હતી અને ચોરણીની અંદર પહેલું શિવનું મંદિર બનાવ્યું હતું, ત્યાર પછી શનિદેવ, ત્યાર પછી સાઈબાબા અને ત્યાર પછી માતાજીનું. એમાં 60 ગુંઠાની અંદર, 60,000 ચોરસ ફૂટની અંદર આ મંદિર પથરાયેલું છે અને અનેક 40 પ્રકારની અનેક આપણે વિદ્યાદાન, કન્યાદાન, બ્લડદાન આ બધી પ્રવૃત્તિઓ 40 પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. હાલ શ્રાવણ મહિનાની અંદર આદિયોગી, સાઉથની અંદર આદિયોગીનું નામ આપણે સાંભળ્યું છે, આદિયોગીની મૂર્તિ, ભવ્ય મૂર્તિ લઈ સોમનાથથી ચાલતા લઈ અને શ્રાવણ મહિનાની અંદર દરેક અલગ અલગ પ્રોગ્રામો છે. 10-8 થી 18-8 શિવકથાનો પ્રોગ્રામ છે. 22-8 સ્થાપના થઈ છે શિવની, એટલે આદિયોગીની. તો આપને સૌને અમે આમંત્રણ આપીએ છીએ પધારવા વિનંતી. અને ગુરુવાર અને શનિવારે અહીં આગળ મેરાની માફક પબ્લિક આવે છે, જેમાં દરેક ભક્તોએ આનો લાભ લેવા વિનંતી અને શ્રાવણ મહિનાની અંદર અચૂક આ પ્રોગ્રામની અંદર લાભ લેવા વિનંતી. જય સાઈરામ, જય શનિદેવ, જય માતાજી, જય માતા, જય બોલ, જય બોલ.